गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप बीडीएम में एट्ले कि भारतीय नाणाकीय व्यवस्था बीडीएम भाग रूपे तमने जो भाव है यहाँ बीजू यूनिट चालू करशू। हमें पहला यूनिट में आप शूँ भरता था कि भारतीय नाणाकीय व्यवस्था शू है, ये ऑल ओवर रिव्यू अपने जो तो हमें भारतीय नाणाकीय व्यवस्था चार भागों अपने जोया था, नाणाकीय बजार, नाणाकीय मध्यस्थीओ, नाणाकीय साधनों, नाणाकीय सेवाओं। बराबर एमा आपणो बीजो यूनिट छे नाणाकीय बजार ने लगतो छे, एना पछी नाणाकीय बजार में कई कई संस्थाओं कार्य करे छे ई त्रीजो यूनिट आपणे भणवानुं छे, अने चौथा यूनिट में आपणे नाणाकीय साधनों भणवाना छे। आजे आपणे भणशुं नाणाकीय बजार। नाणाकीय बजार में छे ने जनरली बे भाग पड़े छे, एक नाणा बजार, यूनिट टू आपणो सेने रिलेटेड छे, नाणाकीय बजार ने रिलेटेड। एमां त्रण चेप्टर छे तमारुं, नाणा बजार, प्राथमिक मूड़ी बजार अने गौण मूड़ी बजार। हवे पहले तो आखो चेप्टर नो रिव्यू लई, आखा यूनिट नो रिव्यू लई तो नाणाकीय बजार शू छे अने मूड़ी बजार शू छे ई समझवू जरूरी बने। हवे नाणा बजार शू छे तो के जनरली नाणा बजार अने मूड़ी बजार नी वात करी तो नाणाकीय बजार मां बे भाग पड़े, नाणा बजार अने मूड़ी बजार। हवे नाणा बजार अने मूड़ी बजार में फर्दर पार्ट पाड़ीए तो प्राथमिक मूड़ी बजार, प्राथमिक नाणा बजार अने गौण नाणा बजार, सेम वे मूड़ी बजार में पण पाछो प्राथमिक मूड़ी बजार अने गौण मूड़ी बजार। बराबर हवे पहला ज चेप्टर में आपणे ज्यारे पहेलो यूनिट लीधो त्यारे आनो ओवरव्यू तो लीधो, तो छतां पण आखो यूनिट आना बेज उपर छे त्यारे थोड़ोक रिव्यू लई लईए तो शुं करवानुं छे जनरली, કે નાણાં બજાર એટલે શું અને મૂડી બજાર એટલે શું એ સમજવું પહેલે જરૂરી છે। હવે આપણે આગળ વાત કરી હતી કે નાણાકીય વ્યવસ્થા શું કરે છે, જેની બચત કરનાર વર્ગ છે એની પાસેથી જેને રોકાણની જરૂર છે, જેને નાણાંની જરૂર છે એવા લોકો તરફ ભંડોળને ગતિશીલ કરવાનું કામ, કડીરૂપ કામ કોણ કરે છે, નાણાં વ્યવસ્થા કરે છે અને એમાં નાણાકીય બજારો કાર્યરત હોય છે। હવે બે બજારો છે, નાણાં બજાર અને ટૂંક મૂડી બજાર। હવે આ બંનેમાં શું તફાવત છે તો કે નાણાં બજાર એ જનરલી શું હોય છે, એક વર્ષથી ઓછા સમયગાળા માટે જનરલી કાર્ય કરે છે, એટલે કે ટૂંકી મુદત માટે નાણાંની જરૂર હોય તો ક્યાંથી ભંડોળ મેળવવાનું, નાણાં બજારમાંથી। જ્યારે એક વર્ષ કે તેથી વધુ માટે, વધુ સમય માટે જો નાણાંની જરૂર હોય તો તમારે મૂડી બજારમાંથી ભંડોળ ભેગું કરવાનું રહે। હવે નાણાં બજારમાં શું હોય છે, નાણાં બજારમાં અલગ અલગ સાધનો દ્વારા ગતિશીલતા પૂરી પાડવામાં આવે છે અને મૂડી બજાર એ જનરલી શેરબજારના પર્યાય તરીકે શબ્દ વપરાતો હોય છે। બરાબર, પણ મૂડી બજાર એક બ્રોડ ખ્યાલ છે, કોઈ પણ અર્થતંત્ર વિકસિત છે કે નહીં એના માટે એ દેશનું અર્થતંત્ર વિકસિત છે કે નહીં એ જાણવું હોય તો એનું નાણાં બજાર અને મૂડી બજાર કેટલું વિકસિત છે એના આધારે આપણે નક્કી કરી શકીએ। હવે નાણાં બજાર એ ટૂંકા ગાળાનું ભંડોળ પૂરું પાડે છે અને એમાં જનરલી સલામતી, હવે ઓછા સમયગાળા માટે ભંડોળ પૂરું પાડવાનું હોય તો સલામતી એમાં વધુ હોય, જ્યારે મૂડી બજારમાં એના કરતાં સલામતી ઓછી હોય એમ કહી શકાય। બીજું, પ્રવાહિતાની દ્રષ્ટિએ જોઈએ તો પણ નાણાં બજારમાં પ્રવાહિતા વધુ હોય મૂડી બજાર કરતાં, કારણ કે આમાં 4-5 વર્ષ માટે નાણાકીય સાધનો પૂરા પાડવામાં આવતા હોય છે અને વધુ સમય માટે નાણાકીય સાધનો હોય છે, એટલે મૂડી બજારમાં નાણાં બજાર કરતાં જે જોખમ હોય છે એ પણ વધુ હોય છે। મૂડી બજારમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે, સામે વળતરનું પ્રમાણ પણ વધુ હોય છે, જ્યાં જોખમ વધુ હોય ત્યાં વળતર વધુ હોય, જ્યારે નાણાં બજારમાં ટૂંકા ગાળાના સમય માટે હોય છે એટલે જોખમ બહુ ઓછું હોય છે એના નાણાકીય સાધનોમાં, પણ સામે મૂડી બજારના સાધનો કરતાં ત્યાં વળતર પણ ઓછું જોવા મળતું હોય છે, કારણ કે ઓછા સમયગાળા માટે તમે એની ધિરાણ કે કરતા હો છો એટલે વળતરનું પ્રમાણ પણ ઓછું હોય છે। હવે નાણાકીય બજારના વિવિધ સાધનો આપણે ચોથા યુનિટમાં તો ભણશું, પણ કયા કયા હોઈ શકે એ જોઈએ તો ટ્રેઝરી બિલ્સ છે, પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોમર્શિયલ પેપર, કોલ મની, આવા સાધનો નાણાં બજારમાં બહાર પાડવામાં આવતા હોય છે, જ્યારે મૂડી બજાર એટલે મૂડી બજારમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે જેવા નાણાકીય સાધનો પૂરા પાડવામાં આવે છે। મુખ્યત્વે આપણે ખબર છે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર જનરલી કંપની ચાલુ હોય ત્યાં સુધી એના નાણાં
परत आपवामां आवता नथी। क्लियर? तो आ बेज कॉन्सेप्ट छे, आ समझाए तो तमने आखू चेप्टर साव सरल लागशे। बाकी बीडीएम नी शाखा तरीके तमने भारतीय नाणाकीय व्यवस्था ई मार्केटिंग मैनेजमेंट अने एचआरएम करता थोड़ूक अघरो सब्जेक्ट कही शकाय, कारण के एनी पोतानी एक लैंग्वेज छे, तो तमे ए रीते भणजो। बराबर, हवे लई आपणे प्रश्नों जोईए। तो आजे पहेलो यूनिट टू में पहेलो चेप्टर छे आपणुं नाणा बजार, ए आपणे लेशुं। नाणा बजार में तमने भणवानुं छे नाणा बजारनो अर्थ अने लक्षणों, नाणाकीय बजारना हेतु शुं छे अने नाणा बजारना काम शुं छे। बराबर, नाणा बजार अने नाणाकीय बजार बने वस्तु अलग छे, ए वस्तु ध्यान राखजो। नाणाकीय बजार एटले एमां नाणा बजार अने मूड़ी बजार बने आवी जाय छे। क्लियर? आपणे भणशुं पहेलुं चेप्टर नाणा बजार। नाणा बजार एटले के मनी मार्केट, जे टूंका गाळानुं बजार छे। क्लियर? अने महत्वनी एक वात के नाणा बजारना नियंत्रणकार तरीके रिझर्व बैंक ऑफ इंडिया काम करे छे, જ્યારે મૂડી બજારના નિયંત્રણકાર તરીકે સેબી કાર્યરત છે। આ બંને બેઝિક ડિફરન્સ છે બંને વચ્ચે, એ થોડુંક યાદ રાખશો। આપણે લઈએ છીએ પહેલો ક્વેશ્ચન, નાણાં બજારના અર્થ અને લક્ષણો। હવે નાણાં બજાર શું છે? તો કે આમ તો નાણાકીય બજારનું જે કામ છે એ જ નાણાં બજાર અને મૂડી બજારને કરવાનું છે। એટલે કે જે લોકો પાસે નિષ્ક્રિય બચતો પડી છે એની પાસેથી લઈ અને જેને નાણાંની ખરેખર જરૂર છે ત્યાં સુધી ભંડોળનો પ્રવાહ ગતિશીલ કરવો, એને આપણે એનું મુખ્ય કાર્ય કહી શકાય। બરાબર, એટલે ઘણા બધા ટૂંકા ગાળાની જરૂરિયાતો જ્યારે ઊભી થાય કંપનીને અથવા તો કોઈ પણ ઔદ્યોગિક એકમને અથવા તો વ્યક્તિગત પણ ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જનરલી નાણાં બજાર કાર્ય કરતું હોય છે। અને ટૂંકા ગાળાનું એટલે આપણે એને રોકડ સમકક્ષ કે નાણાંને સમકક્ષ સાધન પણ કહી શકીએ છીએ। એની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછા સમયગાળાની હોય છે અને એની પરિપક્વતાનો સમયગાળો આપણે શું કહી શકીએ, ટૂંકા ગાળાનો હોય છે। અને જેથી ટૂંકા ગાળાનો પરિપક્વતાનો સમયગાળો છે એટલે એની સોદાની પડતર પણ નીચે આવે છે અને નુકસાન પણ ઓછું હોય છે કિંમતમાં। જ્યારે શેરબજારમાં કે મૂડી બજારમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે, સામે વળતરનું પ્રમાણ પણ વધુ હોય છે। હવે નાણા બજારમાં મુખ્ય કામ કરનારા કોણ હોય છે? તો મુખ્ય કામ કરનારા તરીકે બેન્કો, સરકાર અને નાણાકીય સંસ્થાઓ કાર્ય કરતી હોય છે। એ નાણાકીય સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ બધા આવી જાય છે, વિદેશી સોદાકીય રોકાણકાર હોય એ બધા એમાં આવી જાય છે। ટૂંકા ગાળાની જરૂરિયાત કંપનીને પડે, કોઈ પણ કંપની હોય તો એને એક તો લાંબા ગાળાની જરૂરિયાત શેના માટે પડે, તો કે વિસ્તૃતિકરણની કોઈ યોજના હોય, નવા યંત્રો ઇન્સ્ટોલ કરવાના હોય ત્યારે લાંબા ગાળા માટે મૂડીની જરૂર પડે, તો એ ક્યાં જશે, મૂડી બજારમાં। એટલે કે એ ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવશે। જ્યારે કાર્યશીલ મૂડી માટે એટલે કે રોજબરોજના વ્યવહાર દરમિયાન જો કંપનીને નાણાંની જરૂર પડે છે તો એ શું કરશે, કાર્યશીલ મૂડી માટે એટલે કે સ્ટોક ખરીદવા માટે વગેરે માટે ટૂંકા મુદત માટે 2-4 મહિના અથવા 1 વર્ષથી ઓછા સમયગાળા માટે નાણાંની જરૂર પડશે, તો એ ક્યાં જશે, નાણાં બજારમાં જશે। ક્લિયર? વ્યાખ્યા જોઈએ તો નાણાં બજાર એટલે શું? તો કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લેવાનું અને નાણાં ધીરવાનું વૈશ્વિક બજાર છે। નાણાં બજાર એ નિશ્ચિત આવકવાળા બજારનો પેટા વિભાગ છે। એક એવી માન્યતા છે કે નિશ્ચિત આવક અને બોન્ડ બંને સમાન છે, પરંતુ બંને વચ્ચે તો તફાવત છે, કારણ કે બોન્ડ એ ડિબેન્ચર જેવા છે અને નિશ્ચિત આવક ધરાવતી જામીનગીરી છે, અને એ ડિબેન્ચર જેવા છે જે જનરલી લાંબા સમયગાળા માટે હોય છે, જ્યારે નાણાં બજારમાં તો ટૂંકા ગાળાના સાધનો બહાર પાડવામાં આવે છે। આરબીઆઈની વ્યાખ્યા જોઈએ તો આ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ, બજાર કે જેમાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે નાણાંનો નજીકનો વિકલ્પ હોય, નાણાંનો એકદમ નજીકનો વિકલ્પ હોય અને પ્રાથમિક અને ગૌણ નાણાં બજારને મદદરૂપ હોય તેવું બજાર એ નાણાં બજાર છે। ક્લિયર? નાણાં બજારના રોકાણોને જનરલી રોકડ રોકાણો પણ કહેવામાં આવતા હોય છે। આપણે કીધું ને નાણાંનો નજીકનો વિકલ્પ છે એટલે કે એનું તરત જ કહી શકીએ અથવા તો બહુ ઓછા સમયગાળામાં રોકડમાં જેનું રૂપાંતર થઈ શકે છે એવા જ નાણાકીય સાધનો નાણાં બજારમાં હોય છે, એટલે એને રોકડ રોકાણો પણ કહેવામાં આવતા હોય છે, કારણ કે એનામાં તરલતાનું પ્રમાણ બહુ વધુ હોય છે, ઝડપથી તમે એનું રોકડમાં રૂપાંતર કરી શકો છો, એમાં જોખમ પણ ઓછું હોય છે, સામે નીચું વળતર હોય છે। નાણાં બજારના વિવિધ લક્ષણો જોઈએ તો નાણાં બજાર
टूंका गाळानी जरूरियातो पूरी करे छे। कोनी? तो के टूंका गाळानुं धिराण करनारा लोको पासेथी नाणा लईने जेमने नाणानी जरूर छे एमना माटे एक प्लेटफॉर्म पूरू पाड़े છે અને એની ઓછા સમયની પરિપક્વતા ધરાવતા એક વર્ષથી ઓછા સમયગાળા માટેના નાણાકીય સાધનો ત્યાં બહાર પાડવામાં આવે છે। બીજું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમન। આપણે કીધું એમ નિયંત્રણકાર તરીકે કોણ હોય છે? આરબીઆઈ કામ કરતી હોય છે। નાણાં બજારના નિયંત્રણકાર તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ કરે છે, જ્યારે મૂડીબજારના નિયંત્રણકાર તરીકે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કામ કરે છે। હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમન કઈ રીતે થતું હોય છે? તો કે અર્થતંત્રમાં ફુગાવો કે મંદી હોય ત્યારે સરકારી જામીનગીરીઓ બહાર પાડીને અથવા ખરીદીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરલતા જાળવવાનું કામ કરતી હોય છે। ત્રીજું છે ટૂંકો પરિપક્વતાનો સમય। આપણે ખબર છે કેટલો સમયગાળો છે, જનરલી નાણાં બજારના સાધનો એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેના હોય છે, એટલે એનો પરિપક્વતાનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો હોય છે। ચોથું છે દલાલો। હવે નાણાં બજારમાં દલાલો વગર અથવા તો દલાલથી પણ સોદા થઈ શકે છે। શેર બજારમાં જાઓ તો જનરલી મૂડીબજાર અને ખાસ કરીને ગૌણ મૂડીબજારમાં દલાલો વગર સોદા થતા નથી, પણ નાણાં બજારમાં તમે દલાલની મદદથી અથવા દલાલ વગર પણ સોદા કરી શકો છો। પાંચમું છે નાણું અને નાણાંને સમકક્ષ મિલકતો। આપણે કીધું એમ તરલતાનો ગુણ વધુ હોય છે, જેથી સરળતાથી એનું નાણાંમાં રૂપાંતર થઈ શકે છે, એટલે જ આપણે એને શું કહીએ છીએ, નાણાંને સમકક્ષ મિલકતો છે। અને નાણાં બજારના રોકાણોને આપણે રોકડ રોકાણો પણ, આપણે આગળ વાત કરી કે રોકડ રોકાણો પણ એને આપણે કહી શકીએ છીએ। છઠ્ઠું છે વિવિધ પ્રકારની નાણાકીય સાધનો। હવે નાણાકીય સાધનો કયા કયા છે એ ખાસ યાદ રાખજો। આપણે ફોર્થ યુનિટમાં નાણાકીય સાધનો એ પછી નાણાં બજારના અને મૂડીબજારના વિવિધ સાધનોનો અભ્યાસ કરીશું, પણ નાણાં બજારના કયા કયા સાધનો છે એ જોઈએ તો તિજોરી બિલ છે, કોલ મની છે, થાપણોનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, પછી કોમર્શિયલ પેપર એટલે કે વાણિજ્યિક પેપર્સ વગેરેનો સમાવેશ એમાં થાય છે। આ તિજોરી બિલ શું છે, થાપણોનું પ્રમાણપત્ર શું છે અને વાણિજ્યિક પેપર કે કોમર્શિયલ પેપર કોને કહેવાય એ આપણે ફોર્થ યુનિટમાં ડિટેલમાં ભણશું, બરાબર? આપણું નાણાં બજાર, પછી નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય સાધનો એમ બીજું, ત્રીજું અને ચોથું યુનિટ આપણું એમ જ ભણવાનું છે। સાતમું છે સોદાની નીચી પડતર। આપણે આગળ વાત કરી કે નાણાં બજારમાં દલાલોથી અથવા દલાલો વગર પણ સોદા થઈ શકતા હોય છે, એટલે દલાલની મદદ વગર સોદા કરીએ તો આપણી દલાલીનો ખર્ચ પણ બચી જાય છે અને ટૂંકા ગાળા માટે રોકાણની જરૂર હોય છે, એટલે નીચી પડતરથી આપણે સરળતાથી નાણાં ઝડપથી મેળવી શકીએ છીએ। પછી છે બજારનું સ્વરૂપ। હવે નાણાકીય બજારનું સ્વરૂપ છે જરૂરિયાત આધારિત હોય છે, એ બજારમાં નાણાંની માંગ કેવી છે અને એનો પુરવઠો કેવો છે એના આધારે નક્કી થતું હોય છે કે બજારનું સ્વરૂપ કયા પ્રકારનું હશે। નવમું લક્ષણ છે નાણાં બજારનું, નાણાં બજારમાં કામ કરનારાઓ કોણ હોય છે? આગળ આપણે બેઝિક જ વાત કરી ત્યારે વાત કરી કે નાણાં બજારમાં કાર્ય કરનાર તરીકે બેંક, સરકાર અને નાણાકીય સંસ્થાઓ કામ કરતી હોય છે। નાણાકીય સંસ્થાઓ વિદેશી સંસ્થાકીય રોકાણકારો કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, નોન ફાઇનાન્શિયલ બેન્કિંગ કંપની વગેરે બધા જ આવી જાય છે, પણ મેઇન યાદ રાખશો નાણાં બજારમાં કામ કરનારા તરીકે બેંક, સરકાર અને વિવિધ નાણાકીય સંસ્થાઓ કાર્ય કરે છે। દસમું છે ઓછું જોખમી। આપણે આગળ વાત કરી કે મૂડીબજારમાં લાંબા ગાળા માટે નાણાંની જરૂર પડે, જરૂરિયાત સંતોષાતી હોય છે, તો એના માટે જોખમ પણ વધુ હોય છે, જ્યારે આમાં તો એક વર્ષથી ઓછા સમયગાળા માટેનું હોય છે એટલે એમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે। અને બીજી વાત કે ઓછું જોખમ હોય છે એટલે વળતરનું પ્રમાણ પણ આમાં ઓછું જોવા મળતું હોય છે। હવે આપણે એમ કહી શકીએ કે નાણાં બજાર એ ખરેખર જોઈએ તો ઉદ્યોગ સાહસિકનું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવવા માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે। દરેક વ્યક્તિને નાણાં બજાર સાથે કોઈ પણ રીતે સંકળાયેલી તો હોય જ છે, દાખલા તરીકે ધંધાકીય એકમ હોય તો એને યંત્રો, સાધનો કે માલસામાન ખરીદવા કે રોજબરોજના ખર્ચા ચૂકવવા, મજૂરી ચૂકવવા માટે આની જરૂર પડતી હોય છે। પછી ખેડૂત હોય તો એને ખાતર કે બિયારણ માટે પણ ટૂંકા ગાળાના સમય માટે નાણાંની જરૂર પડતી હોય છે। સરકાર હોય તો એને રાષ્ટ્રના વિકાસ માટે અથવા તો જનતાને વિવિધ સેવાઓ પૂરી કરવા માટે પણ નાણાંની જરૂરિયાત પડતી હોય છે, અને ખાસ કરીને સરકારને નાણાં પૂરા પાડવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને હેલ્પફુલ થવા માટે નાણાં બજારનો જ ઉપયોગ કરતી હોય છે। આપણે વાત કરી તિજોરી બિલો, જેને ટ્રેઝરી બિલ, ટી બિલ્સ કહેવામાં આવે છે,
એ સરકાર માટે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડતી હોય છે, જેથી સરકારને ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત પૂરી કરી શકાય. પછી છે નાણાં બજાર, એ હંમેશા સમાજના વિવિધ વર્ગો, એ પછી ખેડૂત હોય, ધંધાકીય એકમ હોય, ઉદ્યોગ સાહસિક હોય કે સરકાર હોય, બધા માટે એ નાણાંની જરૂરિયાત, ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે કાર્ય કરે છે. આ હતું આપણે નાણાં બજાર શું છે અને નાણાં બજારના લક્ષણો કયા કયા છે. હવે અમુક ટોપિક ખાસ ક્લિયર જ છે, એટલે અમુક ટોપિક તમે લખેલા હશે, જેમ હમણાં આપણે વાત કરી એવી રીતે તમે તમારી બુકમાં ઓલરેડી લખી નાખશો આવી રીતે કે નાણાં બજાર શું છે અને મૂડી બજાર શું છે, તો તમને સમજવામાં એ સરળતા રહેશે. બરાબર, પહેલો કોન્સેપ્ટ સમજાઈ જાય તો પછી કોઈ પણ પ્રશ્ન સરળ લાગે, કારણ કે મેઇન કોન્સેપ્ટ સેમ જ છે કે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર છે, એટલે જોખમ ઓછું છે, સામે વળતર પણ ઓછું છે, સલામત રોકાણ છે અને નાણાં બજારમાં પ્રવાહીતાનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે છે અને રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ શકે છે એટલે આપણે એને રોકડ રોકાણો પણ કહેતા હોઈએ છીએ. એનો પરિપક્વતાનો સમયગાળો ટૂંકો હોય છે, એટલે કે એક વર્ષથી ઓછા સમયગાળાનો હોય છે. પછી વાત કરીએ એનામાં કયા કયા કામ કરનારા હોય છે, તો કે નાણાં બજારમાં કામ કરનાર તરીકે બેંક, સરકાર અને નાણાકીય સંસ્થાઓ કાર્યરત હોય છે. અને છેલ્લી વાત કે એમાં કયા કયા સાધનો દ્વારા નાણાં, હવે બચત કરનાર અને જેને નાણાંની જરૂર છે એ બે વચ્ચે પણ કયા સાધન દ્વારા નાણાંનો આપ લે થતી હોય છે, તો ગતિશીલતા વધતી હોય છે, તો નાણાં બજારના સાધનો તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે કોલ મની વગેરેનો સમાવેશ થાય છે. આ બેઝિક છે અને બેઝિક ખ્યાલ આવશે તો તમને કોઈ પણ ક્વેશ્ચન સમજવામાં સરળતા રહેશે. બીજો ક્વેશ્ચન લઈએ છીએ, નાણાં બજારના શું હેતુ છે, તો આપણે ખબર છે તરલતા જાળવવાનો મુખ્ય હેતુ છે, ભંડોળની ગતિશીલતા જાળવવાનો મુખ્ય હેતુ છે. ડિટેલમાં જોઈએ તો આપણે એમ કહી શકીએ કે નાણાં બજારનો મુખ્ય હેતુ લોકોની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવાનો છે અને વિવિધ જામીનગીરીઓમાં વધારાના ભંડોળનું રોકાણ કરવાની લોકોને તક પૂરી પાડે છે. લોકો પાસે જે વધારાનું ભંડોળ પડ્યું છે એને રોકાણની તક પૂરી પાડે છે અને જેને નાણાંની જરૂર છે એના માટે ઝડપથી નાણાં મેળવવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. હવે નાણાંના પુરવઠામાં વધારો ફુગાવાની સમસ્યા ઊભી કરતી હોય છે. કોઈ પણ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો જેમ વધુ હોય તો ફુગાવો આવી જાય અને નાણાંનો જો પુરવઠો ઓછો હોય તો મંદીની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે અને આ બંને પરિસ્થિતિ કોઈ પણ અર્થતંત્ર માટે સારી નથી. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણકાર તરીકે શું કામ કરતી હોય છે, તો કે જ્યારે ફુગાવાની પરિસ્થિતિ હોય ત્યારે એ શું કરશે, ફુગાવાની કે મંદીની પરિસ્થિતિ હશે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી અને નાણાં બજારમાં તરલતા અને સમતુલા જાળવવાનું કામ, નાણાકીય તરલતા અને સમતુલા જાળવવાનું કામ કરે છે. નાણાં બજારના ઉદ્દેશો કે હેતુઓ જોઈએ તો પહેલું છે ટૂંકા ગાળાના વધારાના ભંડોળનો ઉપયોગ થાય છે. લોકો પાસે બચતો જે પડી છે, નિષ્ક્રિય બચતો પડી હોય તો એનામાંથી કાંઈ ઉપજી શકે નહીં, જ્યારે એ જો અર્થતંત્રમાં એ નાણાંને ગતિશીલ કરવામાં આવે તો એનો અસરકારક ઉપયોગ થઈ શકે અને એમાંથી કંઈક વધારાની રોકાણની તકો ઊભી થાય, એટલે કંઈક વળતરની પણ તકો ઊભી થતી હોય છે, તો એના માટે નાણાં બજાર કાર્ય કરે છે. બીજું છે ટૂંકા ગાળાની ખાધ પૂરવા માટે. હવે કંપનીઓ હોય એને ગમે ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત, ઓચિંતી ટૂંકા ગાળા માટે 2-4 મહિના માટે, 6 મહિના માટે નાણાંની જરૂર પડતી હોય તો આવા ટૂંકા સમયગાળા માટે ભંડોળ મેળવી આપવાનું કામ કંપનીઓ માટે કોણ કરે છે, નાણાં બજાર કરે છે. તો આ ટૂંકા ગાળાની ખાધ પૂરવા માટેનો હેતુ નાણાં બજારનો છે એમ કહી શકાય. ટૂંકા સમય અને લાંબા સમય માટે ભંડોળની જરૂર હોય છે કંપનીઓને કે ધંધાને, ત્યારે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત આ બજાર દ્વારા સંતોષવામાં આવે છે અને ટૂંક સમય માટે પાકતી મુદત હોય એવા વિવિધ સાધનોનો ઓપ્શન એમને આપવામાં આવે છે. ત્રીજું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તરલતાનું નિયમન. હવે તરલતા કેમ જળવાય, તરલતા જાળવવા માટે છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યવસ્થિત સાધનોનું ઝડપથી રૂપાંતર થતું રહે, ગતિશીલતા જળવાયેલી રહે એવા કાર્યો કરવા પડે. તો એના માટે શું કરતી હોય છે, કોઈ પણ અર્થતંત્રમાં નાણાંની ગતિશીલતા જાળવવા માટે ફુગાવા અને મંદીની પરિસ્થિતિ ના આવે એના માટેના કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. તો ફુગાવો કે મંદી હોય તો એ કોઈ પણ અર્થતંત્ર માટે સારી બાબત નથી, બરાબર, અને એ સ્થિતિ અર્થતંત્ર માટે નુકસાન કરી શકે, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અર્થતંત્રમાં રોકડતા તરલતા જાળવી રાખવાનું કામ, મહત્વનું કામ એને એ કરવાનું હોય છે.
હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફુગાવાની પરિસ્થિતિ હશે ત્યારે એ શું કરશે કે ફુગાવો હશે એનો મતલબ શું થાય છે, નાણાંમાં એટલે કે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધુ હશે, પૂરો એટલે વધુ પ્રમાણ હશે, એટલે નાણું બજારમાંથી પાછું ખેંચવા માટે એ નાણાં જામીનગીરી બહાર પાડશે, બરાબર? એટલે સરકારી જામીનગીરીઓ બજારમાં બહાર પાડશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે લોકો એને ખરીદશે, અને લોકો સરકારી જામીનગીરી ખરીદશે, બદલામાં રૂપિયા કોને આપશે? આરબીઆઈને આપી દેશે. અને આ રીતે અર્થતંત્રમાં જે નાણાં વધુ હતું એ કોની તરફ આવી જશે? આરબીઆઈ તરફ આવી જશે. એટલે એના આધારે જે પ્રવાહ છે એને જાળવી રખાશે અને અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિને ઘટાડી શકાશે. બીજી તરફ જો મંદી હોય તો મંદીને દૂર કરવો, મંદી એટલે શું? બજારમાં નાણાં ઓછા છે એટલે એ પણ કોઈપણ અર્થતંત્ર માટે સારી સ્થિતિ ગણાવી શકાય નહીં. તો મંદીને દૂર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરશે? સરકારી જામીનગીરી ખરીદી લેશે. જે લોકો પાસે હશે સરકારી જામીનગીરી ખરીદશે, એટલે આરબીઆઈ સરકારી જામીનગીરી ખરીદશે, બદલામાં રૂપિયા લોકોને આપી દેશે. એટલે આ રીતે બજારમાં નાણાં પાછા આવી જશે અને મંદીની પરિસ્થિતિમાં ઘટાડો, કારણ કે બજારમાં જે નાણાંની પુરવઠો ઓછો હતો એ પાછો આવી જશે, એટલે એ રીતે નાણાંનું તરલતા જળવાઈ રહેશે. એટલે આરબીઆઈ વિવિધ સાધનોની મદદથી આવું કાર્ય કરતી હોય છે અને તરલતાનું નિયમન કરતી હોય છે. એટલે કે ફુગાવાને ડામવું હોય તો સરકારી જામીનગીરી બહાર પાડે છે, એટલે કે બજારમાં વેચે છે, અને મંદીની પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારી જામીનગીરી પાછી ખરીદીને નાણાંના પ્રવાહને જાળવી રાખવાનું મહત્ત્વનું કામ કરે છે. ચોથું છે, ઓછા ખર્ચે ટૂંકા ગાળાનું ભંડોળ પૂરું પાડવું. હવે ઓછા ખર્ચે કઈ રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે? તો આપણે ખબર છે કે દલાલ વગર પણ સોદા થઈ શકે છે, એટલે વાજબી ભાવે ટૂંકા ગાળાના ભંડોળ પૂરા પાડીને નાણાં બજાર એ હેતુ પૂરો પાડતી હોય છે. કાર્યશીલ મૂડી માટે કંપનીઓને ઝડપથી નાણાં મેળવવા માટે ઓછા ખર્ચે નાણાં મેળવવા માટે આ મહત્ત્વનો પ્રવાહ પૂરો પાડતું હોય છે નાણાં બજાર. પાંચમો હેતુ છે, દેશના અર્થતંત્રની વૃદ્ધિ માટે. દેશની વૃદ્ધિ તેના અર્થતંત્રની વૃદ્ધિ ઉપર આધારિત છે. અર્થતંત્રની વૃદ્ધિ નાણાકીય વ્યવસ્થાની વૃદ્ધિ ઉપર નિર્ભર છે. હવે અર્થતંત્રની વૃદ્ધિ માટે નાણાકીય વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કાર્ય કરતું હોય જરૂરી છે, અને નાણાકીય વ્યવસ્થા એ સમયમાં મૂડીબજાર અને નાણાં બજાર ઉપર કાર્ય કરે છે, અને આ માટે નાણાં ઉછીના લેનાર અને રોકાણકારોને નાણાં બજાર એક તક પૂરી પાડે છે, અને એના આધારે નાણાકીય વ્યવસ્થાની વૃદ્ધિ થાય તો અર્થતંત્રની વૃદ્ધિમાં એ મહત્ત્વનો ફાળો આપે છે. એટલે દેશના સર્વાંગી વિકાસ માટે, અર્થતંત્રના વિકાસ માટે એક મહત્ત્વનો કાર્ય નાણાં બજાર કરતું હોય છે. નાણાં બજાર એ દેશના અર્થતંત્રમાં નાણાકીય પરિભ્રમણ કરતી એક વ્યવસ્થા છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેશની દરેક વ્યક્તિ નાણાં બજાર સાથે સંકળાયેલી જ છે, અને સમાજનું જીવન ધોરણ અને દેશના વિકાસ માટે નાણાં બજાર એક મહત્ત્વનો ફાળો આપે છે એમ કહી શકાય. આપણે વાત કરી નાણાં બજાર એટલે શું, એના લક્ષણો કયા કયા છે, એ કયા હેતુથી કે કયા ઉદ્દેશથી એના ઉદ્દેશો છે. હવે વાત કરીએ કે નાણાં બજારના કાર્યો શું છે. હવે આગળ પણ મેં તમને ક્યારેક કીધું જ હશે, પણ ફરીથી કહી દઉં કે નાણાં બજારના ઉદ્દેશો શું છે. હવે હેતુના આધારે એના કાર્યો નિશ્ચિત થાય. આપણે એમ કહીએ ને કે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એનો ઉદ્દેશ છે કે ભાઈ મારે આ વખતનો ગોલ ડિસાઇડ કર્યો છે કે 70% લાવો, તો એનું કાર્ય પણ એ રીતે જ નક્કી થશે. ઉદ્દેશને પાર પાડવા માટે આપણે કાર્યો કરવાના હોય તો ઉદ્દેશ ઉપરથી જ નક્કી થાય કે એને કાર્યો શું કરવાના હોય, બરાબર? પહેલું લઈએ આર્થિક વિકાસનું કાર્ય. નાણાં બજાર શું કામ કરે છે? આર્થિક વિકાસનું. આપણે વાત કરીએ કે જીવનધોરણ લોકોનું ઊંચું લાવવા અને ઔદ્યોગિક વિકાસ માટે નાણાં બજાર એક મહત્ત્વનું કાર્ય કરે છે, અને એના આધારે એ શું કરે છે, લોકોની જીવન ધોરણ ઊંચું લાવે છે, અને ઉદ્યોગોને જ્યારે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે એ નાણાં પૂરા પાડે છે, બરાબર? બીજું, કાર્યશીલ મૂડીની કે ટૂંકા ગાળાની જરૂરિયાત માટે એક મહત્ત્વનું સાધન નાણાં બજાર કહી શકાય. એટલે કોઈપણ કંપનીને નાણાં બજારનું કામ તો આવતું જ હોય છે. એવી જ રીતે સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષીને નાણાકીય એક સારું એક વાતાવરણ ઊભું કરવામાં આવે છે, અને નાણાં બજાર એ ટૂંકા ગાળાની મહત્ત્વની જરૂરિયાતો હોય છે નાણાંની પૂરી કરતું હોય છે, અને એના દ્વારા એ આર્થિક વિકાસનું કાર્ય કરે છે. બીજું છે, નફાકારક તકો. નાણાં બજારના નાણાકીય સાધનો
નાણાં ઉછીના લેનાર અને ધીરનાર બંને માટે નફાકારક તકો ઊભી કરે છે. એમ નથી કે જેને નાણાંની જરૂર છે એને સમયસર નાણાં મળી રહે છે કે ઓછા ખર્ચે નાણાં મળી રહે છે એટલે એના માટે જ ફાયદાકારક છે, એવું નથી. નાણાં લેનાર અને ધીરનાર બંને માટે નફાકારક તક છે. એક તો નાણાં ધીરનાર જે રૂપિયા ઉછીના આપે છે એ ઓછા ખર્ચે સોદા કરી શકે છે અને એમાંથી કંઈક સારું વળતર મેળવી શકે છે ઓછા સમયગાળામાં, એટલે એના માટે એક સારી રોકાણની તક પૂરી પાડે છે. બીજી બાજુ નાણાં ઉછીના લેનાર માટે પણ એ મહત્વની ભૂમિકા ભજવે છે. શું કામ? તો કે એને જ્યારે જરૂર પડે ત્યારે ટૂંકા ગાળાના નાણાંની જરૂરિયાત માટે એક સારું પ્રાપ્તિસ્થાન નાણાં બજાર કહી શકાય. એ ઓછી સમયગાળામાં અને ઓછા ખર્ચે ઝડપથી નાણાં મેળવી શકે છે. દલાલો વગર પણ આ કાર્ય થઈ શકે છે એટલે ઝડપથી નાણાં ઓછા ખર્ચે મેળવી શકે છે. તો એમ કહી શકાય કે નાણાં ધીરનાર અને નાણાં ઉછીના લેનાર બંને માટે નફાકારક તકો પૂરું પાડવાનું કામ નાણાં બજાર કરે છે. ત્રીજું છે, સરકારને નાણાં ધીરવાનું કાર્ય કરે છે. આપણે આગળ વાત કરીએ એમ ટ્રેઝરી બિલ આરબીઆઈ બહાર પાડે, કોના માટે? સરકાર વતીથી બહાર પાડતી હોય છે. એટલે એમ કહી શકાય કે એવું જરૂર નથી, દરેક વ્યક્તિ નાણાં બજાર સાથે સંકળાયેલું છે જ. એ પછી વ્યક્તિગત જરૂરિયાત હોય, સંસ્થાકીય જરૂરિયાત હોય એટલે કે ધંધો હોય કે કંપની હોય કે સરકાર હોય, દરેક વ્યક્તિ નાણાં બજાર સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે. અને સરકારને જ્યારે ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે નાણાં બજાર આ કાર્ય કરતું હોય છે, એના માટે નાણાં ભંડોળ પૂરું પાડવાનું. રાષ્ટ્રના વિકાસ માટે સરકારને પણ ભંડોળની સમયાંતરે જરૂર પડતી હોય છે અને એના માટે સરકારના મહત્ત્વના પક્ષકાર તરીકે આરબીઆઈ એમના વતી કાર્ય કરે છે. ટ્રેઝરી બિલ પૂરા પાડીને, તિજોરી બિલો જેને કહેવામાં આવે છે, એનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર વતી કરતી હોય છે. ચોથું છે, ભંડોળની ગતિશીલતા. આપણે કીધું એમ નાણાંને ધંધાના હૃદય સમાન ગણવામાં આવે છે અને બે વર્ગો છે, એક બચત કરનાર વર્ગ અને એક જેને નાણાંની જરૂર છે. આ બંને વચ્ચે એક કડીરૂપ કાર્ય નાણાં બજાર અને મૂડી બજાર કરતું હોય છે. અને કારણ કે બચત કરનાર વર્ગ છે એ નાણાંની જેને જરૂર છે એ વર્ગને ઓળખતો નથી, તો બચત કરનાર વર્ગ કોને આપશે? નાણાકીય સંસ્થાઓને નાણાં આપશે. અને નાણાકીય સંસ્થાઓ કોને પૂરા પાડશે? જેને નાણાંની જરૂર છે એને નાણાં પૂરા પાડશે. આમ બે પક્ષકાર વચ્ચે કડીરૂપ કાર્ય નાણાં બજાર અને મૂડી બજાર કરતા હોય છે અને આ રીતે એ ભંડોળની ગતિશીલતા વધારવાનું કાર્ય કરે છે. પાંચમું કામ છે નાણાં બજારનું, મધ્યસ્થ બેંક માટે મહત્ત્વનું સાધન. આપણે આગળ વાત કરીએ એમ મૂડી બજારના નિયંત્રણકાર તરીકે સેબી કાર્યરત છે, એ રીતે નાણાં બજારના નિયંત્રણકાર તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મધ્યસ્થ બેંક આ કાર્ય કરતી હોય છે. અને મધ્યસ્થ બેંકને તરલતા જાળવવી હોય, અર્થતંત્રનો વિકાસ કરવો હોય તો તરલતા સાથે સમતોલ વિકાસ જરૂરી છે અને આ કાર્ય પૂરું પાડવા માટે એને નાણાં બજાર મદદરૂપ થાય છે. આપણે આગળ વાત કરીએ એમ કે ફુગાવાની અને મંદીની પરિસ્થિતિ હોય તો એને ખુલ્લા બજારની નીતિ દ્વારા અથવા સરકારી જમીનગીરીઓના ખરીદ વેચાણ દ્વારા તરલતા જાળવી અને સમતોલ વિકાસ માટેનું કાર્ય કરવા માટે નાણાં બજાર એને મહત્ત્વનું પ્લેટફોર્મ આપે છે અને તરલતા જાળવી રાખવાનું કામ મધ્યસ્થ બેંક સરળતાથી કરી શકે. નાણાં બજારનું છઠ્ઠું કાર્ય છે, ઉદ્યોગપતિઓને નાણાકીય સહાય પૂરી પાડવી. જ્યારે જ્યારે કંપનીઓને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે એ પૂરા પાડવાનું કામ નાણાં બજાર કરે છે. એટલે કે ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો કેવી હોઈ શકે? વિકાસ યોજના હોઈ શકે, ક્યારેક ટેકનિકલ વિકાસ માટે ઉદ્યોગોને નાણાંની જરૂર પડતી હોય, તો આવા સમયગાળામાં મૂડી બજારમાં તો લાંબા ગાળા માટે નાણાં મળે એટલે કોઈપણ કંપનીને ટૂંકા ગાળાની જરૂરિયાત હોય તો નાણાં બજારમાં ઝડપથી અને ઓછા ખર્ચે એ ભંડોળ મેળવી શકે છે અને લાંબી પ્રક્રિયા નથી કરવી પડતી. એટલે ઉદ્યોગપતિઓને જ્યારે જરૂર પડે એટલે ઓછા સમયગાળામાં તરત નાણાં મેળવી આપવાનું કાર્ય નાણાં બજાર કરતું હોય છે. છેલ્લું અને સાતમું કાર્ય છે ફેરબદલીનું કાર્ય. શેની ફેરબદલી? નાણાંની ફેરબદલી. કેવી રીતે? નાણાં ઉછીના લેનાર અને નાણાં ધીરનાર બે વચ્ચેની નાણાંની ફેરબદલીનું કાર્ય નાણાં બજાર કરતું હોય છે. મધ્યસ્થીઓને નાણાંની ફેરબદલીના કાર્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. મધ્યસ્થીઓ તરીકે બેંક હોઈ શકે, નાણાકીય વિવિધ સંસ્થાઓ હોઈ શકે, આ લોકો આ કાર્ય કરતા હોય છે અને મધ્યસ્થીઓની ભૂમિકા નાણાં બજાર અને મૂડી બજારમાં બહુ મહત્ત્વની કહી શકાય. બરાબર છે. આજે આપણે જોયું નાણાં બજાર શું છે, એના લક્ષણો કયા કયા, નાણાં બજારના હેતુઓ કે એના ઉદ્દેશો અને નાણાં બજારના કાર્યો. આ સિવાય તમને સંગઠિત બજારના ઘટકો કે એના લક્ષણો વિશે આ ચેપ્ટરમાં ભણવાનું છે, એમાં હું તમને ઓવરવ્યૂ આપી દઉં છું. આ પહેલાં પણ આપણે યુનિટ વનમાં આપણે
संगठित बजार अने असंगठित बजार शू छे एनी चर्चा करेली। हवे संगठित बजार अने असंगठित बजार शू छे ई हूँ खास समझावी दऊं छूं, एटले तमे आ क्वेश्चन फोर्थ क्वेश्चन तमे रीड करशो। संगठित बजारना लक्षणों के घटकों कया कही शकाय। हवे संगठित बजार शू छे तो के एने रूल्स अने रेग्युलेशन लागू पड़े छे, बराबर। असंगठित बजार एटले के संगठित बजार में पहले तो कोण कोण आवे, तो के जेना ऊपर सरकारनुं नियंत्रण होय, कोई पण एक नियंत्रणकार, पछी सरकार होय, रिजर्व बैंक होय, सेबी होय के आईआरडीए होय, जेना ऊपर कोई नियंत्रणकार होय छे ई संगठित बजार छे। ज्यारे सराफी पेढीओ साहूकारो जे पहेला नाणा धीरवानुं कार्य करता ई असंगठित बजार कही शकाय। એ નાણાં ઉછીના આપે છે પણ એના ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી। બીજું, સંગઠિત બજારને એક નીતિ નિયમો લાગુ પડે છે, જ્યારે અસંગઠિત બજારને કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી। એ વ્યક્તિએ વ્યક્તિ બદલાય છે। હવે આપણે વાત કરી હતી કે એસબીઆઈ હોય તો એ ભુજની બ્રાન્ચ હોય કે પછી કચ્છ બહારની બ્રાન્ચ હોય કે પછી ગુજરાત બહારની બ્રાન્ચ હોય, બધી જ જગ્યાએ કોઈ લોન લેવાની કે કોઈ પણ પ્રોસિજર, કોઈ પણ કાર્યની પ્રોસિજર સેમ રહેશે, કારણ કે એના ઉપર એક નીતિ નિયમો છે અને એની કાર્ય કરવાની એક શૈલી હોય છે। જ્યારે બિનસંગઠિત બજારમાં શું હશે, ભુજનો સાહુકાર કે સરાફ હશે, એ અલગ રીતે પોતાની રીતે પોતાના નિયમો નક્કી કરશે। મુંબઈનો કોઈ એક વ્યક્તિ હશે તો એ પોતાની રીતે પોતાની નિયમો ઘડશે અને પોતાની શરતોથી નાણાં ઉછીને આપશે, બરાબર। તો એ નિયમોનો અલગ અલગ હોય છે। પછી વ્યાજના દરની વાત કરી તો સંગઠિત બજારમાં વ્યાજનો દર પ્રમાણસર હોય છે, જ્યારે બિનસંગઠિત બજારમાં વ્યાજનો દર ઊંચો હોય છે, બરાબર। ભાગ લેનારાઓ કેવા હોય છે, તો કે સંગઠિત અસંગઠિત બજારમાં ભાગ લેનારાઓ હવે ધીમે ધીમે જેમ જેમ અંકુશ આવતો જાય છે નાણાકીય વ્યવસ્થા પર, એમ એમ અસંગઠિત બજારનું ક્ષેત્ર ઘટતું જાય છે, એટલે અત્યારે તેમાં ભાગ લેનારા ઓછા હોય છે, જ્યારે સંગઠિત બજારમાં ભાગ લેનારાઓનું પ્રમાણ વિશાળ સંખ્યામાં હોય છે અને વધુ પ્રમાણમાં હોય છે એમ કહી શકાય। એટલે સંગઠિત બજાર એક એવું બજાર કે જ્યાં નિયંત્રણોથી કાર્ય થાય છે, નીતિ નિયમોથી કાર્ય થાય છે અને બધી જ જગ્યાએ એક સરખી રીતે કાર્ય કરવામાં આવે છે, બરાબર। ત્યાં પેટા બજારો પણ કામ કરતા હોય છે, એ તરલતા જાળવી રાખવાનું કામ મહત્વનું કરતા હોય છે। બીજું, નાણાકીય વસૂલાતની રીત જોઈએ તો સંગઠિત વ્યવસ્થામાં નાણાં વસૂલાતની રીતો એક નિયમથી ચાલે છે, જ્યારે અસંગઠિત બજારમાં નાણાં પાછા મેળવવાની એટલે કે વસૂલાતની કડક રીતો અપનાવવામાં આવતી હોય છે। ક્લિયર?